લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો અને ઉમેદવારો નવા નવા વાયદાઓ કરી રહ્યા છે. આ વાયદાઓ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ લોકસભાની બેઠકના ઉમેદવારોના મતે અમદાવાદ કેવું છે અને તેમના મત વિસ્તારમાં તેઓ કેવો બદલાવ લાવવા માંગી રહ્યા છે અને તેઓ કેવું અમદાવાદ બનાવવા ઈચ્છે છે, આ જાણવા અમે લોકસભાની પશ્ચિમ બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોના મત જાણ્યા. બીજેપીના ઉમેદવાર કિરીટસિંહ સોલંકી અમદાવાદને ઝુંપડપટ્ટી મુક્ત કરવા ઈચ્છી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રાથમિક જરૂરિયાત અને રોજિંદા જીવનની મુશ્કેલીઓથી પ્રજાજનોને મુક્ત કરીને સ્વચ્છ અમદાવાદની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. પ્રકારના વિશ્વાસ જે વિકાસના આયામ અમદાવાદમાં થયેલા છે, પરંતુ મારી એક એવી છે મનસા છે કે હું અમદાવાદ ઝૂંપડપટ્ટી વહીને અમદાવાદ બનાવવા માગું છું, અને એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ્યાં જ્યાં સ્લમ્સ છે, જ્યાં જ્યાં ઝુગ્ગી છે, જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં પીપીપી ધોરણે મકાનો નવા મકાનોનું નિર્માણ કરવાનું છે. મારી એ પ્રાયોરિટી રહેશે. હું જીતીને આવીશ તો ખાસ કરીને અમદાવાદ શહેર, એમાં પશ્ચિમ વિસ્તાર, જે રીતે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે, પણ ખરેખર એ સ્માર્ટ સિટી લાગતું નથી. એટલે પહેલાં સ્માર્ટ સિટીમાં શું પ્રાયોરિટી હોઈ શકે? એક તો મારી દ્રષ્ટિએ કોટની અંદરના વિસ્તારની અંદર જે લોકો રહે છે ત્યાં પીવાના પાણીનો એક મોટો પ્રશ્ન છે, કે ઘણી વખત ગંદુ પાણી આવે છે, ઘણી વખત પાણી મિક્સ થઈ જતું હોય છે. એટલે પહેલી પ્રાયોરિટી લોકોના સ્વાસ્થ્ય સાથે જે રીતની અત્યારે ચેડા થઈ રહ્યા છે એને કઈ રીતે આપણે રોકવા, એની અંદર કઈ રીતે સુધારો લાવવો, અને લોકોને સ્વચ્છ અને ક્લીન પાણી કઈ રીતે પીવા લાયક મળે, પહેલી પ્રાયોરિટી આ રહેશે. અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો 2014માં સાંસદ તરીકે અભિનેતા પરેશ રાવલ હતા, પરંતુ પોતાના મત વિસ્તારમાં તેઓની હાજરી નહીં હોવાથી સ્થાનિક લોકોમાં અસંતોષ હતો, સાથે બીજેપીના કાર્યકરો પણ નારાજ હતા. ત્યારે આ વખતે બીજેપીએ અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ તરફથી પાટીદાર નેતા ગીતા પટેલે ઉમેદવારી નોંધાવી છે. બંને પાટીદાર નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર તો છે જ, પરંતુ તેઓના મતે વિજય બાદ તેઓ કેવું અમદાવાદ ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે ગીતાબેન ખોટા વાયદા આપવા નથી માંગતા, તેઓ વાયદાઓ પૂરા થાય તેવું કામ કરવા માંગે છે. જ્યારે હસમુખ પટેલના મતે લાભદાયી યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચે તેવું અમદાવાદ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ જ્યારે 2019 ને 2017માં 2014માં જે વચનો હોય છે એ વચનો જ્યારે ઇલેક્શન આવે ત્યારે પાછા વચનો બદલાઈ જતા હોય છે. એટલે લોકોને ભ્રામક વાતો કરી અને છેતરવાના પ્રયત્નો કરે છે. આ માર્કેટિંગ કંપની છે, અને અમે જ્યારે લોકો વચ્ચે જવાના છીએ ત્યારે સાચા મુદ્દાઓ લઈને જવાના છે, લોકોના હિત માટે જવાના છીએ, અને લોકો વચ્ચે સાચી વાત રજૂ કરવા જવાના છે. અમદાવાદ સ્વસ્થ હોય, લિવેબલ હોય, લવેબલ હોય, એવું અમદાવાદ બને એવું હું ઈચ્છું છું. એમાં મનોરંજનના સાધનો હોય, અડવાશની પળો માટે બગીચા હોય, રોડ રસ્તા સારા હોય, પ્રાથમિક સુવિધાઓ, પાણી, ગટર બધું પૂરતું પ્રમાણમાં મળતું હોય, અને નગરજનો સુખેથી જીવતા હોય એવું અમદાવાદ હું ઈચ્છું છું. મેગા સિટીનો દરજ્જો પામવાની ખેવના ધરાવતા આ શહેરમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યા સાથ છોડતી નથી, ત્યારે આ પ્રાથમિક સમસ્યાનું નિરાકરણ સાંસદ બન્યા પછી થશે? શું સાંસદ બન્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર દબાણ ઊભું કરાશે? શું આરોગ્યને લઈને લોકોની સમસ્યાનો ઉકેલ આવશે? કે આ વખતે પણ આ બધા વચનો માત્ર વાયદાનો વેપાર બનીને સામી ચૂંટણી સુધી રાહ જોવડાવશે એ તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.